આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં પેટ્રોલ પંપ ઉપર કારમાં પેટ્રોલ પુરાવી ચાલુ કરતા અચાનક આગ લાગતા દોડધામ. કારને ધક્કો મારી સુરક્ષિત સ્થળે ખસેડતા મોટી દુર્ઘટના પણ ટટડી. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાપી હાઈવે પર આવેલ વાઇબ્રન્ટ પાર્ક નજીકમાં પેટ્રોલ પંપ આવેલ છે. અહીં બપોરના સમયે કાર ચાલક પેટ્રોલ ભરવા માટે આવ્યો હતો. કારમાં પેટ્રોલ ભરાવ્યા બાદ ગાડી ચાલુ કરતા જ તેમાં ધુમાડો ઉઠ્યો હતો અને થોડા સમયમાં આગ લાગી હતી. આગ લાગતા જ પેટ્રોલ પંપના કર્મીઓ અને અન્ય લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને સૂઝબૂઝથી આગ લાગેલ કારને પેટ્રોલ પંપથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડી હતી અને આગ ઓલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તો બીજી તરફ કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે ફાયર વિભાગને જાણ કરતા સ્થળ ઉપર વાપી ટાઉન નગરપાલિકાને નોટિફાઈડની ફાયરની ટીમ આવી પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં કારમાં લાગેલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો અને ફાયરની ટીમ દ્વારા પણ આવી પહોંચી જરૂરી તપાસ કરી આગ ઓલવાયેલ હોવાનું નજરે પડ્યું હતું. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હોવાથી રાહત થઈ હતી. આ સમગ્ર મામલે કાર માલિકનું કહેવું હતું કે તેઓ કાર ગેરેજમાં રિપેરિંગ માટે લાવ્યા હતા અને તે કામ પતાવ્યા બાદ ટ્રાયલ લેવા માટે કારમાં પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો અને પેટ્રોલ ભરાવ્યા બાદ ચાલુ કરવા જતાં તે સમયે આગ લાગી હતી. ગાડી ગેરેજમાં મૂકી હતી, પછી તમે જતા 2600 રૂપિયા ગેરેજનું બિલ આપ્યું. પછી મને કીધું કે તમે પેટ્રોલ પંપ પર જાઓ ને 600-700 પેટ્રોલ પુરાવો. એટલે પછી અહીં રિટર્ન ગાડી લઈ આવો, એટલે પાછા અમે જોઈ લઈએ. એટલે મેં 700 પેટ્રોલ પુરાવતા પછી સેલ માર્યો એટલે ગાડીમાં ધુમાડો નીકળવા ચાલુ થઈ ગયો પેટ્રોલ પંપ પર. સેલવાસમાં નમો મેડિકલ કોલેજમાંથી રૂપિયા 11 લાખના કોપર વાયર ચોરી પ્રકરણમાં 4 ચોર ઝડપાયા. સેલવાસના સાયલીમાં નમો મેડિકલ કોલેજમાં નર્સિંગ કોલેજનું બાંધકામ ચાલતું હોય જ્યાંના સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનમાં સાઇડ ઉપરથી 11 લાખના સામાનની ચોરીની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં નમો મેડિકલ કોલેજ જ્યાં નર્સિંગ કોલેજનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું જેના ગોડાઉનમાંથી અંદાજે 15 બંડલ કોપરની પટ્ટીઓ ચોરી થઈ હતી જેની કિંમત રૂપિયા 11 લાખ છે. જે અજાણી સમૂહ ચોરી કરી ગયેલ હતા. સાયલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન એક આરોપીની ઓળખ થઈ હતી અને એણે ગુનો કબૂલ્યો હતો અને એની સાથે બીજા આરોપીઓના નામ પણ ખુલ્યા હતા. આરોપીઓમાં ડુંગરસિંહ, જબ્બરસિંહ ચંદાવત રહેવાસી રાજસ્થાન, અબ્દુલ જમીરુલ્લા જમોહન રહેવાસી યુપી, સુમન માલજી લોટડા દિવાલ ભાડલા વડવી બંને રહેવાસી સાયલી, જેઓની ધરપકડ કરી ચોરીનો 15 બંડલ કોપર વાયર પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસદના હસ્તે રૂપિયા 8.32 કરોડના કામોનું લોકાર્પણ અને 27.25 કરોડનું ખાતમુહૂર્ત કરાયું. વલસાડ જિલ્લામાં 3 વિધાનસભા વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ, કપરાડા તેમજ ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ધરમપુર ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. આદિવાસી વાજિંત્રો અને નૃત્ય સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણીમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂપિયા 8 કરોડ 32 લાખના કામોનું લોકાર્પણ અને 27 કરોડ 25 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈ લોકોમાં આનંદ વ્યાપી જોવા પામ્યો હતો. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે. મિત્રો, આ વિદ્યાર્થીઓને આપણે તાળીઓ થકી વધાવતા રહીએ, કારણ કે આદિવાસી સમાજનું આ ગૌરવ છે.
યોજના મૂકીને સાથે સાથે ચાલુ યોજનાઓમાં પણ 1.5 થી 2 ગણો વધારો કર્યો છે. વિધાનસભાના મુખ્ય નાયબ દંડક વિજયભાઈ પટેલ ની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કુળદેવી કંસેરી માતા, ભારત માતા, આદિવાસી દેવી દેવતાઓ અને ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્યો હતો. આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. આ વારસાને અને પ્રકૃતિની જાળવણી કરવાની જવાબદારી આદિવાસીઓની છે એમ જણાવતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે કહ્યું હતું કે પ્રકૃતિનું માનવીના જીવનમાં અમૂલ્ય યોગદાન છે, તેથી આપણે તેના ઋણી છીએ. સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્કૃતિ, ભાષા, અધિકારીઓ માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસા મુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો છે. દેશની સેવામાં આદિવાસીનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે. વધુમાં તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને બંધારણીય હક અપાવવા બદલ યાદ કર્યા હતા અને તેમના યોગદાનોને બિરદાવ્યા હતા. આ અવસરે મુખ્ય નાયબ દંડક અને મહાનુભાવના હસ્તે ₹27.25 કરોડના કુલ 176 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્ઠ પશુપાલકો, ખેડૂતો અને ઉચ્ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્માન પણ કરાયું હતું. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીઓને સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કર્યું હતું. તો વિદ્યાર્થીઓ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં આદિવાસીઓની વિભિન્ન લોક સાંસ્કૃતિક દર્શાવતું લોક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આપી સ્વાગત કરવા માટે ડાયરેક્ટર શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અધિક કલેક્ટર શ્રી એકે કલસરિયા સર ને પ્રકૃતિ સામે થયેલા ગંભીર પડકારો અને એને ઝીલવા માટે જળ, જંગલ, જમીન અને પૃથ્વી પરના માનવ સૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશો આપવા તથા આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતનું જતન થાય એ માટે વિશ્વ આદિવાસી દિનની આપણે બધા લોકો ઉજવણી કરી રહ્યા છે. વલસાડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં રેલી નીકળી રંગે ચંગે ઉજવણી કરાઈ. વલસાડ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલોએ વલસાડના ધરમપુર ચોકડી સ્થિત આવેલા દોડિયા સમાજના હોલ ખાતેથી રેલીનું આયોજન કર્યું હતું અને વલસાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી ફરી હતી. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરાથી વર્ષોથી ચાલતી આવી છે, જેનો મુખ્ય હેતુ આદિવાસી સમાજને ઉજ્જવળ ભવિષ્ય મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ આદિવાસી સમાજ આ દિવસને ઉજવવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. સાથે જ આદિવાસી સમાજના લોકો એકબીજાને મદદ કરવા અને સાથ આપવા માટે તત્પર હોય છે, જેને લઈ આદિવાસી સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પાસેથી 5,26,000 વર્ષના પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરવામાં સફળતા મળી. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસારિયા દ્વારા ગીર સોમનાથના વેરાવરમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 26 વર્ષ દરમિયાન લેણી નીકળતું પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં સફળતા મળી છે. પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો, જેમાં હવે 24 વર્ષે સરકારને સફળતા મળી છે, જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવ્યા છે. પાછલા 26 વર્ષથી વેરાવરમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડીમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી. તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાખાની કરવામાં આવતી હતી, જેના કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો. આવા સમયે વેરાવર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસારિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં 24 વર્ષે સુખદ સમાધાન થયું છે. કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવરે બાકી નીકળતી 157 કરોડ રૂપિયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા 26 વર્ષથી સરકાર અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમ એ વસૂલાત એકસાથે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે. આ રકમ 1999થી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી બધી. એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું. અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસૂલાત માટે કોર્ટ મેટરો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટરો ચાલતી હતી, જેને લીધે આ વિલંબ થયેલો છે. ખાસ તો જે નદીના કાંઠાથી 200 વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે. ના, હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી. આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.